લોકસભાની ચૂંટણી બાદ બુધવારે પાલિકામાં મળેલી પ્રથમ સામાન્ય સભામાં તક્ષશિલા આર્કેટના અગ્નિકાંડ મામલે વિપક્ષ તોફાન મચાવે તેવી પૂરેપૂરી શક્યતા હતી, પરંતુ તક્ષશિલા આર્કેટમાં મૃત્યુ પામેલા 22 વિદ્યાર્થીઓના શોકમાં 2 મિનિટનો મૌન પાળી અચોક્કસ મુદત માટે સભા મુલતવી રાખવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની દર માસે મળતી સામાન્ય સભાની બેઠક આજે મળી હતી, જે બેઠકને સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેટમાં બનેલી આગની દુર્ઘટનાને ધ્યાને લઈને મુલતવી રાખવામાં આવી હતી. જ્યારે બેઠકમાં હાજર 5 સભ્યોની દરખાસ્તને આધારે ખાસ આગામી સમયમાં બેઠકનું પણ આયોજન કરવામાં આવનાર હોવાનું મેયર ડોક્ટર જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું. જ્યારે આજે મળેલી સામાન્ય સભાની બેઠકમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરો કાળી પટ્ટી બાંધીને આવ્યા હતા, જે સાથે ભાજપના સત્તાધીશો દ્વારા કોઈ પ્રકારે કડક કાર્યવાહી ન કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. વિરોધ પક્ષના નેતા પ્રફુલ તુગડિયાએ જણાવ્યું હતું કે શાસક પક્ષ દ્વારા સરથાણામાં બનેલી મોટી હોનારત બાદ હજુ પણ પોતાનું જ ચલાવી રહ્યા છે. વિપક્ષે પણ તક્ષશિલા આર્કેડ સંદર્ભે ખાસ સામાન્ય સભા બોલાવી જવાબદારો સામે કાર્યવાહી થાય તે માટે ચર્ચા કરવા મેયરને રિક્વિઝન નોટિસ આપી હતી, પરંતુ કોંગ્રેસના સભ્યોની માંગને અવગણી ભાજપના જ સભ્યોને ધ્યાને લેવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. સામાન્ય સભામાં સ્થાયી સમિતિના 5 સભ્ય રાજેશ દેસાઈ, પ્રવીણ પટેલ, રાકેશ માળી, દયાશંકર સિંઘ, કાંતિ ભંડેરીએ તક્ષશિલા આર્કેટની ઘટનાને લઈ ચર્ચા કરવા માટે મેયરને રિક્વિઝન નોટિસ આપી ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જે મેયરે સ્વીકારી આગામી દિવસમાં આ મુદ્દે ચર્ચા કરવા ખાસ સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય લીધો છે. પૂર્વ નિયોજિત તારીખો મુજબ આજરોજ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, પરંતુ 24 તારીખે બનેલી દુઃખદ અને કરુણ ઘટનાના સંદર્ભે ત્યાર પછીની આ પ્રથમ સામાન્ય સભા હોવાના કારણે એ ઘટનામાં ભોગ બનેલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આ સભા મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ આ ઘટના ખૂબ ગંભીર અને ખૂબ આઘાતજનક હોવાના કારણે એ ઘટના વિશે તટસ્થ અને વિસ્તૃત ચર્ચા થાય એવા હેતુસર માત્ર એ જ ઘટનાને કેન્દ્રમાં રાખીને એક ખાસ સભા બોલાવવા માટે રિક્વિઝિશન કરવામાં આવી છે, અને એ મુજબ નિયમાનુસાર ટૂંક સમયમાં ખાસ આ જ વિષયની ચર્ચા માટે એક સભા બોલાવવામાં આવશે. આ માટે સ્ટેન્ડિંગ કમિટીના 5 સભ્યોએ રિક્વિઝિશનની રજૂઆત કરી હતી, જે સ્વીકારવામાં આવી છે, અને એ મુજબ આગામી દિવસોમાં આ માટેની સભા બોલાવવાનો એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવશે. આજરોજ સામાન્ય સભા મળી હતી, એની અંદર કોંગ્રેસ પક્ષના તમામ કોર્પોરેટરો કાળી પટ્ટી બાંધીને અંદર ગયા હતા. જ્યારે સરથાણાની અંદર તક્ષશિલા એપાર્ટમેન્ટની અંદર જે 22 માસૂમોની જે જાન ગઈ છે એની શોક દરખાસ્ત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષ તરફથી દોનો બે બાજુથી હતી. પણ જે અમે અલગ સભાની માંગ કરી હતી, પણ ભારતીય જનતા પાર્ટી આજે પણ જ ખાટવા 22 બાળકોના મોત થયા હોય, સત્તાધીશોની ભૂલે મોત થયા છે, આ પ્રશાસનની ભૂલે મોત થયા છે, અને તો પણ આજ રાજકારણ રમી છે. અને આવતી સામાન્ય સભાની માંગ કોંગ્રેસ પક્ષની હતી, પણ 5 જણાના એના રાજેશભાઈ દેસાઈના અને સ્ટેન્ડિંગ ચેરમેનના અને શંકરભાઈ સેવલીના 5 નામથી દરખાસ્ત લાવી અને આજે જે વાહવા લૂંટવા ગયા છે, પણ આ 22 બાળકોના જે મોત ઉપર તમે રાજકારણ રમવા ગયા છો, તમને આ સુરત શહેરની જનતા અને કોંગ્રેસ પક્ષ બેમાંથી એક કોઈ નહીં છોડે.